નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતની જેમ આ વખતે આપણે શાકભાજીના પાકોની વાત જે છે કરવાના છે, અને શાકભાજીમાં કહેવાય ને કે શાકભાજીમાં જેનું નામ દરેક જમણવાર સાથે હોય અને જે છે આપણે ભૂલી ન શકીએ એવો પાક એટલે કોબીજનો પાક, અને કોબીજ જે છે એ કોબીજ વિશેની માહિતી જે છે એ આજે આપણે મેળવવાના છે. ત્યારે કોબીજ વિશેની માહિતી જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને અમારા અમરાપુર મંડળીના પ્રમુખ ધીરુભાઈ પાસેથી જે છે માહિતી જે છે એ પોતાના જ ફિલ્ડની અંદર આપણે આવ્યા છીએ, તો એમની પાસેથી જે છે માહિતી હું ધીરુભાઈ સુવાણ અને કહું કે એ માહિતી આપણને આપે. હા ધીરુભાઈ, આપણે આ કોબીજ જે રહ્યો એમાં તમે કઈ રીતનું પહેલાં પસંદગી કરી વેરાયટીની અને કયા અંતરે વાવેતર કર્યું એ બધી ખેડૂતોને માહિતી આપો. હવે કોબીનું વાવેતર કર્યું ને એમાં આપણે ઈંદુ વાવ્યું છે, હા, અને એક કેરામાં ચાર શાહ કર્યા છે, બરોબર, ને ફૂટ બાય ફૂટના અંતરે વાવેતર કર્યું છે. અને દવા વિશે માહિતી આપી તો કોરાજન છાંટાય છે આમાં, હા, અને ખાતરમાં તો ડીએપી આપ્યું છે અને યુરિયા આપ્યું છે, હા, પાયાન ખાતરમાં. પછી અહીંયા કોબીજમાં જે બીજા કોઈ રોગ જીવાત કે આ તે આવતું હોય તો એ ખેડૂતોને માહિતી આપો. આમાં તો મોટાભાગની અત્યારે ઈયળ આવતી હોય છે, લીલી ઈયળ અને હીરા ફૂજી. હવે એમાં બસ એ કોરાજન ને બે દવાનો જ ઉપયોગ કર્યો હોય અત્યારે, અને મોલો મશીનના છંટકાવ કર્યા, બરોબર. જો પછી કોબીજમાં જે ઉત્પાદન આવે તો એના માર્કેટ વેલ્યુ અને એની ક્વોલિટી ને આન તેને એના વિશે થોડીક માહિતી આપો ખેડૂતોને. માર્કેટમાં તો આપણે ઈંદુના જ વધારેમાં વધારે ભાવ આવે છે અત્યારે, અને માર્કેટમાં અત્યારે તો ભાવ ઓછા છે, પણ માર્કેટ સારું હોય ત્યારે ભાવ મળી રહેશે. અને ખેડૂતને ઉત્પાદન પર વીઘે કેવું કાવે અને એ પ્રોફિટેબલ કેવું રહે બીજા પાક કરતાં એ માહિતી આપો. ચોમાસા કરતાં શિયાળામાં ઉત્પાદન વધારે જ આવે છે અને વીઘે 400 મણ આજુબાજુ થઈ જાય. અને અંદાજિત એવરેજ ભાવ કેવા કરે કોબીજના? અત્યારે તો 60 રૂપિયા છે 20 કિલોના ભાવ. ચોમાસામાં તો 300, 400, 500 એવા ભાવ હોય છે. અને ટોટલ ખર્ચ કેટલો વિઘેક લાગે કોબીજના ઉત્પાદનમાં? ખર્ચામાં શિયાળામાં તો હાવ ઓછો ખર્ચો લાગે છે. એટલે કેટલા આમ પ્રોફિટ વિઘે કેટલું કરે? 450 લેખે આપણે ભાવ ગણવીને બીજા પાક કરતાં સારું રહે કોબીમાં. જો 100 રૂપિયાનું મણ જાતું હોય તો બીજા પાક કરતાં સારું રહે એમ. અને બીજી કોઈ ખાસિયત હોય પાણી બાણી કે આ તે નબળા પાણીને કે એને કંઈ? હા, એ ફેરફાર થાય. નબળું પાણી હોય તો છોડ એવો વિકાસ નહીં થઈ શકતો છોડનો. અને બીજા કોઈ પ્રશ્નો આવતા હોય ખેડૂતોને અને એના સોલ્યુશન ન હોય ખેડૂત પાસે તો એની માહિતી જરાક આપો. આમાં તો જો ફૂગનાશકના છંટકાવ કરવા પડે. ફૂગ લાગે, ફૂગના રોગે લાગે એમને? હા, ફૂગ લાગે આમાં. અત્યારે શિયાળામાં તો ઓછી ફૂગ લાગે છે, પણ ચોમાસામાં વધારે ફૂગ લાગે છે. પછી ખેડૂતોને બીજું કંઈ અહીંયા જો બીજા પાક અત્યારે આપણે અહીંયા વિસ્તારમાં ના થતા હોય અને આ પાકથી પ્રોફિટ મળતો હોય તો એના માટે ખેડૂતોને ભલામણ કરીએ કાંઈ ને કે ભાઈ આ વાત ટૂંકા સમયમાં થાય છે આવા જેવો પાક ગણાય, સમજે? અને કેટલો સમય લાગે એ વિશે માહિતી આપો. હા, 70 સોપાણ કર્યા પછી આપણે 70-80 દિવસે શરૂ થઈ જાય ઉતાર. રોપ કેટલા? 20-22 દિવસમાં રોપ તૈયાર થઈ જાય? 25 દિવસની અંદર થઈ જાય. એટલે 25 દિવસે સોંપે એવો થઈ જાય, આમ મહિનામાં થઈ જાય રોપ. બીજા તો કોઈ આમાં આનો સાઈડ જે આનો જે આપણે બીજા ઉત્પાદન લઈ લીધું કોબીજનું જે શાકભાજીમાં માણસ ઉપયોગ કરે અને પછી એના જે પાન ને આ તેને એનો ઉપયોગ કઈ થતો હોય? નોર્મલમાં ઘેણ તરીકે વાપરી શકાય છે. ઢોરને સારામાં હાલે ખવડાવો, કાંઈ વાંધો. અને એનું ઉત્પાદન કેવું આવે પર વીકે? એ જે પાછળથી જે એ 300-400 મણ આજુબાજુ થઈ જાય વીઘે. હા, તો બે કે ભેંસ હોય તો હાલે ને એને? હાલે હાલે. એટલે એવો સાય રેસિડ્યુઝ ઉપયોગ થાય ખરો? હા હા થાય ને.
થઈ. બીજી કઈ માહિતી અલગ હવે કોબીમાં જે છે ખાસ બાબતો કાળજી રાખવા જેવી બાબત રોકુશેરની હોય છે તો રોકુશેરની માહિતી કાદી ક્યારે છે ખેડૂતોને ગુજરતો નથી તો એના માટે શું કાળજી રાખવી જોઈએ? આ એ તો ગાદી ક્યારો કરવો પડે સમજે, બહારથી માટી કાઢે કે દેશી ખાતર નાખવું પડે અથવા ડીએપી ભેગું થોડું નાખી દેવાનું, એનો કોઈ ઉપયોગ કરતા હોય કોકનાશક નાખી દેવાનું, કાર્બેડિઝામ ને એ ગમી એટલે કોઈ વાંધો નહીં આવે. બી જોયું ને ખેડૂત મિત્રો, આ હતી કોબીની વાત કે કોબીનો પાક જે છે એ ટૂંકા ગાળાની અંદર અને સારી રીતે જે છે એ વધારે જે છે એ ઉત્પાદન આપતો પાક જે છે એ આ કોબીનો પાક છે. કે કોબીનો પાક જે છે એ રોપણી કર્યા પછી એનો દડો જે છે એ 70 દિવસે કપાય એવો થઈ જતો હોય છે અને એનું ઉત્પાદન જે છે એક દડાનું વજન જે છે દુરુભાઈ કેવું હોય છે? આ હિન્દુ તમે વેરાયટી વાવી છે તો એના દડાનું વજન કેવું હોય અને એ આ વેરાયટી જે છે એ સતત ને સતત શા માટે ખેડૂતો પસંદ કરી રહ્યા? અત્યારે 1.5 થી 2 કિલો જેવું થઈ જાય એક દડાનું વજન બરોબર, એટલે વીઘે અત્યારે 400 મણ આજુબાજુ થઈ જાય બરોબર છે. અને આ આ કોબીની ખાસિયત શું રહેલી છે કે જે ખેડૂતો વધારે પસંદ કરે છે? ટાઈટ દડો છે, આમાં શું છે હિન્દુનો દડો જે આપણે રહ્યો ને એને માર્કેટ ભાવ વધારે આવે છે અને કઠણ દડો થાય છે બરોબર. પછી કેટલા દિવસ સુધી દડો જે છે એ રહી શકે? હા એ 5 દિવસ તો રહી શકે, કાંઈ વાંધો નથી આવતો. એ 5 દિવસ જેવો દડો જે છે કાપ્યા પછી કાપણી કર્યા પછી રહી શકે છે. બાકી જે છે એ કોબીના પાકની અંદર દવાનો છંટકાવ જે છે એ ઈયળ અને મોલો મસી માટે કરવાનો, એના માટે જે છે ઈયળ માટે તમે કોરાજનનો ઉપયોગ કરો છો બરોબર, અને મોલો મસી માટે કેનો ઉપયોગ કરો છો? એકતાર એટલે કે થાઇમેથોક્સાઇમિન એનો ઉપયોગ કરો છો બરોબર. ખેડૂત મિત્રો જોયું ને આ હતી વાત કોબીના પાકની કે કોબીનો પાક જે છે એ સરળ રીતે અને સારી રીતે જે છે એ આવી રીતનો ફૂટ બાય ફૂટના ગાળાની અંદર જે છે એ વાવવામાં આવે તો એક ક્યારાની અંદર 4 હાર જે છે 4 થી 5 હાર એ આની અંદર લગાડી શકાય છે. અને બીજું કે કોબીના પાકની અંદર એવી બહુ મોટી જે કહેવાય ને કે ભાઈ એવા રોગ જીવાત જે છે એ લાગતા નથી અને ઉત્પાદન જે છે તમે જોયું તો કે ઉત્પાદન જે છે એ ઘણું એટલે કે 400 મણ સુધીનું ઉત્પાદન એ અંદાજે જે છે એ આપણે વિઘાદીઠ મેળવી શકીએ છીએ. અત્યારે તો ભાવ ઓછા છે પણ છતાંય જે છે એ જો આનો ભાવ જે છે એ સારો મળે ત્યારે જે છે આનું ઉત્પાદન આપણે ઘણું બધું મેળવી શકાય. આ વર્ષે શિયાળા પાકની અંદર કોબીનું વાવેતર ઘણું જ જે છે એ થઈ રહ્યું છે ત્યારે અમારા વિસ્યા તાલુકાની અંદર આ અમરાપુર ગામ છે અને અમરાપુર ગામની અંદર એ આ કોબીનું વાવેતર જે છે એ છેલ્લા ઘણા સમયથી ઘણું બધું વધી રહ્યું છે અને ખેડૂતોને જે છે સારો સારો એ લાભ જે છે એ મેળવી રહ્યો છે. ત્યારે આજે ધીરુભાઈ જે છે એ અમારા મંડળીના જે છે એ પ્રમુખ છે અને સાથે સાથે જે છે એ વિસ્યાની અંદર પોતાની જે છે એ દવાની દુકાન જે છે એ ધરાવે છે અને સરસ મજાની માહિતી જે છે એ ખેડૂત મિત્રોને આપી રહે છે આપે છે. ત્યારે આજે ધીરુભાઈ અને અમારા ધીરુભાઈ સુવાણ કે જેઓ અસલપુર ગામના છે અને તેઓ પોતે કહેવાય ને BSc એગ્રી છે અને કયા વર્ષમાં 89 ના BSc એગ્રી છે અને એની પાસે પણ કહેવાય ને કે ભાઈ ઘણો બધો એ નોલેજનો ખજાનો છે ખેતીની જે છે એ માહિતી એ સતત ને સતત એ ખેડૂતોને આપતા રહેલા છે. તો હું ધીરુભાઈને તમારો નંબર જે છે ધીરુભાઈ એક આપવાની વાત કરું કે જેથી કરીને ખેડૂત મિત્રોને જ્યારે પણ જે છે એ જરૂરિયાત હોય તો એ તમારો નંબરથી વાત કરી શકે. 77983 77983 11909 11909. ધીરુભાઈ તમારો નંબર 92656 43 43 43. આ અમારા ધીરુભાઈનો નંબર છે. બંને ધીરુભાઈ આજે કિસાન સફર પરિવારની અંદર અમારા કહેવાય ને કે ભાઈ સરસ મજાની પોતાના જ ફાર્મની અંદર જે છે એ મુલાકાત લેવાનો મોકો મળ્યો અને સરસ મજાની માહિતી જે છે એ કોબીના પાકની આપી એ બદલ હું એજે મૂળિયા આ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.